માનવજ્યોત સંસ્થા અવિરતપણે સેવાના કાર્યો કરતી જ રહે છે તેવામાં હવે ભુજ નજીક વડીલોના વિસામોની પ્રવૃત્તિ ચાલુ કરવા જઈ રહ્યા છે ત્યારે ભુજ નજીક વડીલોનો વિસામો નિર્માણ પામશે। માનવ જ્યોત સંસ્થા અવિરતપણે સેવાના કાર્યો કરતી જ રહે છે તેવામાં માનવ સેવા એ જ પ્રભુ સેવાને ધ્યાને લઈને ઘરથી તરછોડાયેલા એકલા અટુલા વડીલોને કેટલાક આશરો શોધે છે તો કેટલાક પોતાનું સ્થાન શોધે છે। એવા નિરાધાર વૃદ્ધોનું વડીલોના વિસામો આશ્રય સ્થાન બની રહેશે। માનસિક દિવ્યાંગોના સેવાઓ કર્યા બાદ હવે આશ્રય સ્થાન બની રહેશે માનવ જ્યોત સંસ્થા। માનસિક દિવ્યાંગોના રામદેવ સેવા આશ્રમ પાલારા કચ્છની સફળતા બાદ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દુઃખી અને વૃદ્ધોજન માટે સેવા કાર્ય શરૂ કરાશે। 70 વર્ષથી વય વટાવી ચૂકેલા કેટલાક વડીલોનો આશ્રય શોધે છે તો ક્યાંક જિંદગીના છેલ્લા દિવસો સુખચેનથી પસાર થાય તે માટે તેઓનો આશરો મળી જાય અને મગજમાં ખોટા વિચારો ન આવે, વડીલો ખોટું પગલું ન ભરે અને આવા વડીલોને પુત્ર વહુ કે વહુ વધુથી પરિવાર સાથે સમાધાન કરાવી આપવામાં આવશે। સમાધાન નહીં થાય તો ત્યાં સુધી વડીલોનો આશ્રય માનવજ્યોત સંસ્થા બની રહેશે અને જરૂર પડશે તો સંસ્થા પોલીસ કે કાનૂનની પણ મદદ કરાવીને આ વડીલોને ચોક્કસ ન્યાય અપાવશે। ટૂંક સમયમાં પાલારા કચ્છની પાવન ભૂમિ ઉપર શ્રી રામેશ્વર મહાદેવની છત્રછાયામાં વડીલોનો વિસામો નિર્માણ પામશે। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 20 વર્ષથી ભુજની અંદર, ભુજ વિસ્તારમાં અને સમગ્ર કચ્છની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। એ પછી માનવ સેવાનું કાર્ય હોય, જીવદયાનું કાર્ય હોય, વૃક્ષારોપણનું કાર્ય હોય, પર્યાવરણનું કાર્ય હોય કે વ્યસનમુક્તિ અભિયાન હોય, એ દરેક દિશામાં માનવજ્યોત સંસ્થા કાર્ય કરે છે। અત્યારે લગભગ અમારી 49 જેટલી પ્રવૃત્તિઓ કચ્છમાં ચાલુ છે। અમને એક વિચાર આવ્યો કે માનસિક દિવ્યાંગો માટે તો છેલ્લા ઘણા વર્ષોથી કામ કરું છું, લગભગ છેલ્લા 39-40 વર્ષથી કામ ચાલુ છે, પણ 20 વર્ષથી અમે સંસ્થા સ્થાપી અને આ કામને આગળ ધપાવી રહ્યા છીએ। અને ત્યાર પછી અમારો એક પ્રોજેક્ટ હતો કે વડીલો માટે પણ કંઈક કરવું જોઈએ અને વડીલોનો વિસામો બનાવવો જોઈએ કે જે વડીલો ઘરથી તરછોડેલા છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એમને ખોટા વિચાર આવે છે, એવા વિચાર ના આવે, એ પોતાની અંતિમ જીવનની જિંદગી એ સારી રીતે જીવી શકે, આનંદથી માણી શકે, એના માટે અમે લોકોએ પાલારા અમારા આશ્રમની નજીકમાં જ વડીલોનો વિસામો બનાવવાનું નક્કી કર્યું। આજે આ વડીલોના વિસામાનો એક ગેટ, મુખ્ય પ્રવેશદ્વાર કે જેના દાતા છે ML ભક્તા સાહેબ હસ્તે આશીષભાઈ ભક્તા, કે જેઓના સહયોગથી, જેઓના અનુદાનથી અમે લોકોએ આ આશ્રમનો મુખ્ય ગેટ છે, પ્રવેશદ્વાર, એ એમને આપ્યું છે અને આજે આ મુખ્ય પ્રવેશદ્વારનો અમે ખાતમુહૂર્ત કર્યો છે। આવનાર દિવસોની અંદર ભૂમિપૂજન થશે અને અહીં વૃદ્ધો માટે કે જે વડીલો છે, એકલા છે, અટુલા છે, નિરાધાર છે, જેમનું આગળ પાછળ કોઈ નથી, જેમને જિંદગીના છેલ્લા દિવસો સારી રીતે વિતાવવા છે, આનંદથી પસાર કરવા છે, એવા વડીલો માટે એક સરસ મજાનો વડીલોનો વિસામો બનશે કે આવા વડીલોને અમે આશ્રય આપશું। ભોજનની વ્યવસ્થા, દરેક જાતની વ્યવસ્થા, રૂમની અંદર પણ દરેક જાતની વ્યવસ્થા હશે, એવો એક પ્રોજેક્ટ અમે શરૂ કરી રહ્યા છીએ। મને લાગે છે કે 1.5 વર્ષની અંદર આ કાર્ય પૂરું થઈ જશે। શરૂઆતમાં અમે 20 જેટલા વડીલોને એન્ટ્રી આપ્યા, પછી ધીમે ધીમે આ કાર્ય વધારશું। રૂમ પણ જેમ જેમ વધશે તેમ તેમ અમે જરૂર જે હશે વડીલોને એમને અહીં આશ્રય આપી અને એમની સેવા કરશું, કારણ કે માતા પિતા સમાન આ વડીલો છે અને જિંદગીના પોતાના જિંદગીના છેલ્લા દિવસો પણ તેઓ મોજ મજા, આનંદ અને ધાર્મિક આરાધનાઓમાં માણી શકે એવા એક આશ્રય સાથે અમે એક આ કાર્યને આગળ ધપાવીએ છીએ। એના માટે દરેક દાતાશ્રીઓનો અમને સહયોગ મળ્યો છે, જેના કારણે અમે લોકો 1.5 વર્ષમાં આ પ્લાન પૂરો કરી જશું। એક મોટો હોલ બનાવવાનો છે, લાઇબ્રેરી બનાવવાની છે, ભોજનખંડ બનાવવાનું છે, આ માટે દાતાઓ આગળ આવશે તો આ પ્લાન અમે તુરંત જ પૂરો કરી શકશું। દાતાઓને મારી નમ્ર અપીલ છે કે આવા વડીલો માટે પણ કંઈક કરીએ, કારણ કે અત્યારે અમને શું તકલીફ છે એ તમને જણાવી દઉં કે અમે માનસિક દિવ્યાંગોનું આશ્રમ ચલાવીએ છીએ, પણ અચાનક ક્યારેક 18-15 દિવસ થાય તો એક એવા વડીલો આવી જાય કે અમને હવે ઘરે જવું નથી, અમને તમારી પાસે આવ્યા છીએ, તમે મારી નાખજો પણ ઘરે ન મોકલજો, ત્યારે અમે શું કરવું અમને વિચાર થાય, પણ છતાં પણ અત્યારે પણ માનસિક દિવ્યાંગોનું આશ્રમ હોવા છતાં પણ અમે લોકોએ 2 કપલને અહીં આશરો આપ્યો છે અને તેઓ સારી રીતે પોતાની જિંદગી જીવી શકે છે। અત્યારે અમારા મુખ્ય દાતા ML ભક્તા સાહેબ હસ્તે આશીષભાઈ ભક્તા કે એમના તરફથી આ ગેટ માટે અમને અનુદાન મળ્યું છે। અહીંના અમારા મિતાબેન ગોસ્વામી, ડૉક્ટર કિશોરભાઈ ગોસ્વામીએ આંગળી ચંદવાનું પૂર્ણ કર્યું અને આ આશ્રમ બનાવવા માટે એક મુખ્ય ગેટના દાતા તરીકે
એમના પરિવારનું નામ મળ્યું, હોલ માટે પણ એમના પરિવારનું નામ મળ્યું છે અને બે એમ્બ્યુલન્સ માટે પણ એમના જ પરિવારનું અમને નામ મળ્યું છે. આવી રીતે અમારું જે આ એક સપનું છે કે વડીલોનો વિસામો બને, તો એ દિશામાં માનવજ્યોત સંસ્થા હવે આગળ વધી રહી છે. ગુરુ મોબાઈલ પોઈન્ટ, મોબાઈલ એસેસરીઝ, મોબાઈલ રિપેરિંગ, સેકન્ડ હેન્ડ મોબાઈલ મળી રહેશે. અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, હવે ગુરુ મોબાઈલ લાવ્યું છે તમારા માટે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન હપ્તેથી. સરનામું હોટેલ આભાની બાજુમાં, બસ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. આનંદ ગોસ્વામી. મોબાઈલ નંબર 9315353023.